3.3 સ્વાધ્યાય ની અંદર આપણે જોઈશું 8.3 ની અંદર ધોરણ 8 અને ધોરણ 6 નું 8મું પ્રકરણ આપણે જોઈ રહ્યા છે દશાંશ સંખ્યાઓ કઈ સંખ્યા મોટી છે એવું મિત્રો કહેવાનું છે તો અહીંયા 0.3 અને 0.4 છે તો 3 ના 10 ભાગ કરો અને 4 ના 10 ભાગ કરો તો તમે તરત કહી શકો કે ભાઈ 4 સંખ્યા મોટી છે એટલે 4 છે મોટો 7 ના 100 ભાગ કરો અને 2 ના 100 ભાગ કરો તમે તો 0.07 મોટા કે 0.02 મોટા તો આપણે તરત કહી શકીએ કે 0.7 છે એ મોટા થશે 0.07 3 મોટા કે 0.8 તો સીધી જ ખબર પડી જાય કે 3 રૂપિયા અને 80 પૈસા આ છે 80 પૈસા અને આ છે 3 રૂપિયા તો એ 3 જ મોટા હોય એમ તરત કહી શકીએ 50 પૈસા છે અને આ 5 પૈસા છે તો 50 પૈસા જ મોટા હોય 5ના 10 ભાગ કરો અને 5ના 100 ભાગ કરો તો આપણને ખ્યાલ જ આવી જાય 1.23 છે અને 1.23 એટલે શું અને 1.20 એટલે શું આ 20 કહેવાય અને 1.20 તમે લખી શકો હવે તમે કહી શકો ને કે 1.23 છે એ મોટા કારણ કે આપણે 100 એકડા આવડતા એના પર આધારિત છે અહીંયા 0.009 છે હવે તમે 0.19 છે તો તમે તરત કહી શકો ને કે 0.099 કરતાં તો 0.19 છે એ મોટા જ હોય કારણ કે અહીંયા અહીંયા જે સંખ્યા છે એ મોટી સંખ્યા છે અહીંયા આપણી પાસે 1.5 એની પાછળ 0 તો હોય જ અને અહીં પણ 1.5 છે 0 તો આ તો બે નથી કોઈ મોટું નથી કોઈ નાનું બે કેવા થાય ઇઝ ઇક્વલ બંને સમાન થશે એમ તો અહીંયા તમારી પાસે બીજી સંખ્યા એવી 1.431 અને અહીં 1.490 હવે તમે તરત કહેશો કે અહીં 490 મોટા હોય એના કરતા 3.3 અહીંયા બરાબર વિચારવાનું 3.3 એટલે અને બીજું છે 3.300 એટલે અહીં તમે આની પાછળ બે મીંડા ઉમેરી શકો તો તમે જોવો તો બે સરખા છે કોઈ નાનું નથી કોઈ મોટું નથી આ એક આપણા મગજમાં ખ્યાલ એટલા માટે આપણે લખ્યું છે 5.64 અને 5.603 આ એક મિનિટ ઉમેરી જુઓ એટલે 5.40 અને 5.603 તો તરત કહ્યું કે 5.40 છે એ મોટા હોય કોણ નાનું કોણ મોટું બતાવવા માટે આ એક નાનકડી ટ્રીકથી તમે દાખલા કરી શકો વધુ દાખલા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને આપ ત્યાંથી એનું પ્લેલિસ્ટ લઈ અને શોધી શકો છો સ્ટાન્ડર્ડ 6 મેથ્સ બલદેપુરી લખીને સર્ચ કરી શકો છો ગમે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ ખાસ કરો